बोटाद विधानसभा विवाद कांग्रेस राष्ट्रीय अध्यक्ष कार्यालय पहुंचो। गुजरात कांग्रेस नेताओं बोटाद की स्थिति अंगे मल्लिकार्जुन खड़गे कार्यालय में जानकारी छे। टूंक समय में बोटाद विवाद अंगे आखरी निर्णय आवी शके। बोटाद में टिकट न मळता मनहर पटेल नाराज थया छे। नाराजगी साथे मनहर पटेले फेर विचारणा करवा मांग करी हती। मनहर पटेले 2017 की चूंटणी में अपमानित थया होवानुं निवेदन आप्युं हतुं। विवाद नो अंत लावा राजस्थान मुख्यमंत्री अशोक गहलोत पण मनहर पटेल साथे मुलाकात करी हती। कांग्रेसे बोटाद में मनहर पटेल ने बदले रमेश मीर ने टिकट आपी छे। બોટાદની ટિકિટ જાહેર થયા બાદ વિવાદ થયો। મનહર પટેલે છે તે દાવેદારી કરતી હતી, તૈયારીઓ પણ કરી દીધી હતી અને જે રીતે ટિકિટ કપાતા મનહર પટેલ છે તે અમદાવાદ છે તે પહોંચી ગયા છે। પોતાના સમર્થકો સાથે આજે સવારે અશોક ગેહલોતને પણ મળ્યા, પ્રદેશ પ્રમુખને પણ ટાઈમ માંગ્યો, પરંતુ હજુ સુધી કોઈ નિષ્કર્ષ નથી આવતો। મનહરભાઈ, સવારથી વાત ચાલી રહી છે, પ્રદેશ પ્રમુખનો ટાઈમ માંગ્યો છે, ગેહલોત સાહેબને મળ્યા છો, શું રજૂઆત કરી તમે, હજુ પણ તમને કેવી અપેક્ષાઓ? એ પ્રમુખશ્રી છે, અત્યારે બીજી છે, મને મારી વારે તો વાત તો નથી થઈ, પણ બીજા આગેવાનો સાથે થયું કે ભાઈ અમે બપોર પછી હું ટાઈમ મળશે, સમય કાઢવાની વાત છે, સમય નીકળશે એમ જો પરશે। શું લાગણી છે તમને? લાગણી એ છે કે અમને ન્યાય મળે। ટિકિટ કપાવવાનું કારણ તમારા મતે શું દેખાય છે તમારું? ટિકિટ કપાવવાનું કારણનો ભોગ તો મારા માટે તો સિલસિલો છે। 2017માં અહીંયા ભોગ બનેલા છે, 22માં ભોગ લે છે, અને પાર્ટીના નિર્ણાયક લોકોને ફાવી ગયું છે કે આને અન્યાય કરશું તો વાંધો નથી, આ પાર્ટી કૂદવાનો ધંધો નથી કરવાનો, એટલે પાર્ટીને પણ ફાવટ આવી ગયેલી છે। એ તો અમે તો એમાં કોને કાપી તો મારી પાસે ફિગર નથી કઈ એનો કઈ, પણ પક્ષના નેતૃત્વે તો એ વિચારવું જોઈતું હતું કે મારા માટે કે 2017નો અનુભવ મને પુનરાવર્તન નહોતું કરાવવાની જરૂર। મનહર પટેલની ટિકિટ શું કામ મળવી જોઈએ? મનહર પટેલને એટલા માટે જોઈએ કે મનહર પટેલ એક પક્ષની અંદર એક સમર્પિત ભાવથી કોંગ્રેસ પક્ષમાં કામ કરે છે। છેલ્લા 20 વર્ષમાં 2002, 2007, 2012 અને 2017માં કોંગ્રેસ પક્ષના બોટાદ વિધાનસભા ઉપર જે પેનલ છે એની અંદર હતા, છતાં પણ મેં ક્યાં રીતે પક્ષની સામે કોઈ દી વાત નથી કરી, જે પક્ષે નિર્ણય લીધો એને સ્વીકાર્યો છે। 2017ની અંદર અશોક ગેહલોત સાહેબે મને મેન્ડેટ આપ્યું હતું, એ મેન્ડેટ 4 કલાક જીવતું રહ્યું, 5મી કલાકે મેન્ડેટ બદલી ગયું। ગુજરાતની અંદર બતાવો કોઈ કોંગ્રેસનો આગેવાન કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન 4-4 વખત ટિકિટ માંગતા હોય, અપમાનિત થતો હોય, પક્ષની અંદર એક વિચારધારા સાથે કામ કરતો હોય, અમે પ્રાઉડ કરીએ છીએ અમારી જાતને। કોંગ્રેસે સમજવાની જરૂર છે, કોંગ્રેસે નેતૃત્વ સમજવાની જરૂર છે, જે લોકો નિર્ણય બેઠા હોય, દુકાનો ચલાવવાના ધંધા જે કઈ કરતા હોય એ પક્ષની અંદર આખું ગામ જાણે છે, પણ મનહર પટેલ સાથે જોઈએ દુકાનો કોણ ચલાવે? અરે દુકાનો કરવાનો જે કઈ ધંધા કરતા હોય તે વિચારવું જોશે, બધા વિચારવું જોશે, કોઈ ખુલીને બોલશે તો જ ખબર પડશે, કારણ કે તમારી જેમ ઘણા બધા લોકો સાથે અન્યાય થયો છે, કોણ દુકાનો કોણ ચલાવે છે? ખુલ્લું બોલીને તમારા શબ્દનો શબ્દ પ્રયોગ કરું, ખુલ્લું બોલવાનો મતલબ મારો એવો નથી કે કોંગ્રેસને હું ખદેડું કે કોંગ્રેસને નબળી પાડું, પણ એક વસ્તુ તો છે કે મને અન્યાય થયો છે, મેન્ડેટ 3 લાખ લોકોના વચ્ચે એક ઉમેદવાર તરીકે જયારે તમે પક્ષ મૂકે છે એનું ઉમેદવારનું મેન્ડેટ 3 કલાક સુધી જીવતું રહે છે તો ભૂલ કોની? ભૂલ કોની? પક્ષે વિચારવાનું છે અમારા માટે, કદાચ તમને ટિકિટ આપવા મને હાઈકમાન્ડ ન સાંભળે, પ્રદેશ નેતૃત્વ પૂરો ભરોસો છે કે મનહર પટેલ કોંગ્રેસ કૂદીને બહાર નથી જવાનું। મનહર પટેલ શું કરશે? પણ મનહર પટેલ જનસેવા કરશે, આજે 20 વર્ષથી શું કર્યું અપક્ષ દાવેદારી કરશે? ભાઈ 20 વર્ષથી શું કર્યું મનહર પટેલે? અપક્ષ નથી કર્યો, કોઈ જગ્યાએ નથી ગયો, મેન્ડેટ લેવું, ટિકિટ લેવું એકમાત્ર ગોલ છે એવું માનવાની જરૂર પક્ષે નથી, મારા માટે એવું પક્ષે જ જરૂર નથી। અમે પક્ષ તરીકે ઉમેદવાર તરીકે કે કોઈ જગ્યાએ ઉમેદવાર બનવા માટેની તત્પરતા અમારી હોય તો બોટાદની અંદર 26 વર્ષથી રાક્ષસી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જે જનતાને આ વખતે ટિકિટ કાપી નાખીનું કારણ શું મંદરભાઈ? છેલ્લી ઘડી સુધી, કારણ કે તમે પ્રવાસો ચાલુ કરી દીધા હતા, માન્ય પ્રમુખશ્રીને પૂછો, મને કોઈ કમિટમેન્ટ નથી આપતા, ક્યારેય કમિટમેન્ટ મને આપ્યું જ નથી, ક્યારેય કોઈ પાર્ટીએ મને કમિટમેન્ટ નથી આપતા, મને મેન્ડેટ આવ્યું ત્યારે મેં લીધું, મેન્ડેટ મેં ફોર્મ ભર્યું પાછું કાપી નાખ્યું, ત્યારે પછી મારો ખરખરો કોઈ નથી કર્યો કે તમને એટલા માટે મેન્ડેટ આપ્યું હતું, એટલા માટે નથી કાઢ્યું। હવે છેલ્લું સ્ટેન્ડ શું મનહર પટેલનું? જનસેવા કરવાનું, લોકોની સેવા કરશું, કોંગ્રેસમાં, કોંગ્રેસ પક્ષ સિવાય તો રહેવું તો ઘણા વિકલ્પો હતા મારી પાસે, બિલકુલ, તો કોંગ્રેસમાં જ રહીને જનસેવા કરવાનું કેવું છે કે 2017માં પણ ટિકિટ કપાઈ, છેલ્લી 3 તમચી દાવેદારી હતી પેનલમાં, આ વખતે પહેલું નામ હતું, પરંતુ છતાંય પણ અન્યાય થયો, અને તે જ લાગણી છે તે મનહર પટેલ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ।